હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય જલારામ. જય માતાજી. હા, ઘણા દિવસથી વ્લોગ ઓછા આવે છે અને આજે એક સ્પેશિયલ વ્લોગ છે. એક આપણા સબસ્ક્રાઈબરે અમેરિકાથી એક પાર્સલ મોકલું છે અને લગભગ ત્યાંથી આવવામાં લગભગ 4 કે 5 દિવસ જ થયા છે, પણ અહીંયા રાજકોટ આવવામાં લગભગ 1 વીકથી વધારે થઈ ગયું. આવીને સીધું ગુજરાતમાં સુરતમાં પાર્સલ પહોંચી ગયું હતું, પછી ત્યાંથી પાછું રાજકોટ મોકલવામાં 1 વીક નીકળી ગયું. ફાઇનલી આજે પહોંચી ગયું છે. તો હવે હું ઓપન કરીને બતાવું કે શું શું મોકલું છે ભાઈએ, અને ખાસ કરીને કોઈ પૂછે તો હું કહી દઉં કે સાહેબે મને એમનું નામ જણાવવાની ના પાડી છે વિડીયોમાં, એટલે મને નામ નહીં જણાવી શકું. ફટાફટ હવે અનબોક્સ કરીએ. આપણે જોવું છે ને? હા, જોઈશું. મૈકલું છે. ગઈકાલના વેઇટ કરતા હતા, કેમ કે હું કામમાં હતો એટલે એક દિવસ તો એમને બોક્સ પેક જ હતું. આજ અત્યારે સવારે ઓપન કરીએ છીએ. કઈ જગ્યાએ થયું હતું એ તો આપણને ખ્યાલ ન હોય, પણ આવું બનતું હોય છે. બારેથી તમારું પાર્સલ આવે ત્યારે એમાંથી જે કઈ બી મિસ થયું હશે તો મોકલવા વાળા ભાઈ જયારે જોશે ત્યારે જ ખ્યાલ આવશે એમને. સાઈઝ માપવાની છે, લગભગ તો થઈ જ જશે. શૂઝ ઓકે. બીજા બીજા સ્ક્રેચર્સ ના છે બધી છે.
Folks need to use them. T-shirts. સાઈઝ ટી શર્ટ ની જે છે લગભગ તો વાંધો નહીં આવે. શૂઝ અને કપડા અને ચોકલેટ આ વસ્તુ બધી મોકલી છે. ટ્રેક ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ તમારો આ બધો પ્રેમ બદલ. હું આ બધી સાઇઝ ચેક કરી લઈશ જેમ તમે કહેતા તેમ. 99% તો સાઇઝ બરાબર છે. અને શું કહેશું બા, ધન્યવાદ કહેવાના કે આવો એને કેટલા દિવસે પહેરાય, કેટલા મહિના થઈ જાય આટલા કપડા ને આટલા શૂઝ તો ઘણો ટાઈમ ચાલે. અને કલર બધું સરસ મોકલે છે, કલર કપડા ના સરસ મોકલે છે, સૂઝ ના સરસ મોકલે છે. એટલે પાર્ટી વેર આવી ગયા, સ્પોર્ટ્સ શૂઝ આવી ગયા, બધા અલગ અલગ મોકલનાર બધા ખૂબ હશે સુખી. અને ચોઈસ એની સારી છે, બધી ચોઈસ સારી છે. મેં વિચાર્યું નતું એનાથી જ વધારે મોકલી દીધું ભાઈ. આ શૂઝ નો મને ફોટો એમને મોકલ્યો હતો, એટલે મને એમ કે કદાચ એક પેર મોકલવાની છે. એમાં એમને ચાર અલગ અલગ શૂઝ મોકલા છે, કપડા મોકલા છે. થેન્ક યુ, તમારો પ્રેમ અને લાગણી હું શબ્દમાં વ્યક્ત ન કરી શકું. આ બધી તો વસ્તુ છે, આ તો ઠીક છે, જીવન જરૂરી વસ્તુ છે, પણ જે તમારો પ્રેમ છે, તમે જે આટલા પ્રેમ ને લાગણીથી જે મોકલું છે, એ જ અમારા માટે બહુ મોટી વાત છે. અને એ પણ ત્યાં ઠેકથી. બસ હવે હું વધારે તો શું કહું, આપણે વ્યક્ત નથી કરી શકતા એને કઈ રીતે આપણે લાગણી એને વ્યક્ત કરવી, એટલા ગદગદ થઈ ગયા છીએ. મને જ્યારે એ ભાઈએ મેસેજ કરીને કીધું ને, એટલે મને થોડોક આશ્ચર્ય થયો, કેમ કે અમે કોઈ દિવસ ફોનમાં વાત નહોતી કરી. એટલે મેં કીધું કે તમે કીધું એમાં આવી ગયું સાહેબ, એ કઈ જરૂર નથી, તમારો આ જે પ્રેમ છે તમે એવું વિચાર્યું એ જ મોટું વાત છે અમારા માટે. તો એક બે વાર એમને કીધું, એટલે મેં કીધું મને સાહેબ તમારું નામ તો કયો, નામ એ નહોતી ખબર મને. પછી એક વાર ફોન પર વાત કરી, પણ આ આ જે પ્રેમ છે એ ભગવાનની દયા કે ભાઈ અમને આવા લોકોના લાગણી અને પ્રેમ મળે છે, ભગવાનની ખૂબ ખૂબ દયા.
બાકી તો હવે સમજાતું નથી કારણ કે આપ લોકો એવો છે કે કઈ રીતના આપણે શું બોલી શકીએ, આભાર વ્યક્ત કરી શકીએ, આભાર કઈ રીતે વ્યક્ત કરીએ. ખૂબ ખૂબ આભાર તમારો, અને તમને આટલી બધી લાગણી છે આનંદ પ્રત્યે, એટલે મને ખૂબ આનંદ થાય છે કે આટલા બધા એના છે ફેમ, અને આટલું બધું મોકલી શકે છે એ લોકો, અને કેટલી એની એ લોકોને લાગણી હશે. લાગણી મેઇન જોવાની છે. તમારે વાંધો નહીં આવે, ચોકલેટ આવી ગઈ પાછી. હા હજી તો ચાલે સોરી ચોકલેટ, ત્યાં પાછી તમે મોકલી દીધી. આ બીજા ભાઈ છે, ઓલું આવ્યું તું યુકે થી આવ્યું લંડન થી, આ ભાઈ જે છે અમેરિકા છે. વાંધો નહીં, રોજ એક એક ખાય તો વાંધો નહીં આવે. હવે હું આ બ્લોગ ને વિરામ આપીશ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને એક લાઈક આપી દેજો, અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ બ્લોગ તમને કેવો લાગ્યો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.